गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपनी विद्यासंकुलनी आ वेब सीरीजमां हूँ तमारू हार्दिक स्वागत करूँ छू। अमारा आ वीडियोज़ ने वधारे आगळ जोवा माटे तमे श्री सांदीपनी विद्यासंकुलनी यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेला बेल आइकन ने प्रेस करो। केम छो धोरण चार ना विद्यार्थी मित्रों, मजा में ने? आज आपणे धोरण चार में अंग्रेजी विषय में रिविजन टू भणवा जई रह्या छीए, जेनी आपणे एक्टिविटीज 1, 2, 3, 4 जोई गया। आजे आपणे एक्टिविटीज नंबर 5, 6, 7 and 8 जोवाना छीए। आ 5, 6, 7 and 8 एक्टिविटीज पछी आपणुं रिविजन टू पूर्ण थई जाय छे। आजे आपणे जोईए रिविजन टू नी एक्टिविटी 5। અહીંયા એક પિક્ચર આપેલું છે તમને, એક્ટિવિટી 5ની સૂચના એ પ્રમાણે છે, ચિત્ર જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ આપો। તમને અહીંયા પ્રશ્નો આપેલા નથી, હું તમને પ્રશ્ન આના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપું છું। અહીંયા તમને ચિત્ર છે જેનો આપણે અભ્યાસ કરવાનો છીએ। પહેલાં આપણે પિક્ચર સાથે સાથે પ્રશ્નો પણ જોઈ લઈએ, જેથી તમને સરસ મજાની રીતે સમજ પડી જાય। પ્રશ્ન પહેલો છે એવું કે હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર, ચિત્રમાં કેટલી છોકરીઓ છે। હાઉ મેની એટલે કે કેટલા, કેટલી, ગર્લ્સ એટલે કે છોકરીઓ, ધેર ઇન ધ આર ધેર ઇન ધ પિક્ચર એટલે કે ચિત્રમાં, ચિત્રની અંદર। અહીંયા આખા પ્રશ્નનો ગુજરાતી એવી રીતે થશે કે આ ચિત્રમાં અહીંયા કેટલી છોકરીઓ છે। આપણે ગણવાનું છે છોકરીઓ અને લખવાનું છે 8 girls। અહીંયા જવાબ આપેલો છે તમને 8 girls। આપણે આવી જ રીતે અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ રીતે આપણે છોકરાઓ, છોકરીઓ અથવા તો જે ક્રિયા, જે પ્રશ્ન હશે એ રીતે કાઉન્ટ કરીશું અને કાઉન્ટ કરેલા નંબર આપણે પ્રશ્નના જવાબમાં લખીશું। તો જોઈએ આપણે બીજો પ્રશ્ન, હાઉ મેની એટલે કે કેટલા, બોયઝ મીન્સ છોકરાઓ, આર ધેર ત્યાં કેટલા છોકરાઓ છે। તો આપણે ફરી પાછું ચિત્ર જોઈએ, ચિત્રમાંથી છોકરાઓ ગણીએ, કાઉન્ટ કરીએ અને અહીંયા લખીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ કાઉન્ટ કરવા માટે। સૌથી પહેલાં અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ, આપણે અહીંયા નંબર લખતા જઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ લખવા હોય તો તમે પેન્સિલથી ટેક્સ્ટબુકમાં લખી શકો છો, જેથી કરીને આપણે પરફેક્ટ રીતે એક પણ આડા અવળું ના થાય, વ્યવસ્થિત રીતે કાઉન્ટ કરી શકીએ એટલા માટે। અહીંયા છે એક બીજો છોકરો જે સૂઈ રહ્યો છે, નંબર 2, 3, 4, 5, 6 7, 8 and 9 બોઈઝ છે આ ચિત્રની અંદર। તો હવે આપણે પ્રશ્નના જવાબમાં લખીશું 9 boys। અહીંયા તમે પણ આ રીતે હું જે રીતે લખું છું એ રીતે તમારી બુકની અંદર સરસ મજાના અક્ષરોએથી લખી નાખજો 9 boys। હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ એના પછીનો, હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ, કેટલા છોકરાઓ વાંચી રહ્યા છે। રીડિંગ એટલે કે વાંચવું, કેટલા બાળકો, અહીંયા છોકરાઓ કે છોકરીઓ એવું કંઈ નથી કીધું, ચિલ્ડ્રન એટલે કે બાળકો, ચાઇલ્ડનું બહુવચનનો શબ્દ છે, રૂપ છે, ચિલ્ડ્રન એટલે બાળકો, તો કેટલા બાળકો વાંચી રહ્યા છે। તો જોઈએ આપણે પિક્ચર અને નક્કી કરીએ કે કેટલા બાળકો વાંચી રહ્યા છે। સૌથી પહેલાં આપણે આ જે નંબર આપેલા છે એને ઇરેઝ કરી દઈશું, જેથી એ નંબર આપણને બીજા નંબર સાથે મેચ થઈ અને કંઈ ભૂલાઈ ના જાય, એવું ના થાય એટલા માટે। હવે કેટલા છોકરાઓ વાંચી રહ્યા છે, તો અહીંયા એક બાળક વાંચી રહ્યો છે, અહીંયા જે બાળક છે એ તો લખી રહ્યો છે, એક અહીંયા છે જે જે વાંચી રહી છે છોકરી,
એ સિવાય અહીંયા આ લખી રહી છે. બીજું કોઈ વાંચી રહ્યું નથી. વિદ્યાર્થી મિત્રો, બે બાળકો એવા છે કે જે વાંચી રહ્યા છે. તો આપણે અહીંયા એક વન આપ્યું અને અહીંયા આપશું ટુ, જેથી કરીને આપણને અંદાજ આવે. તો બે બાળકો વાંચી રહ્યા છે. તો આપણે પ્રશ્નના જવાબમાં લખીશું ટુ ચિલ્ડ્રન. ટી ડબલ્યુ ઓ સી એચ આઈ એલ ડી આર ઈ એન ટુ ચિલ્ડ્રન. હવે જોઈએ એના પછીનો ચોથો પ્રશ્ન. હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ. કેટલા બાળકો લખી રહ્યા છે. પહેલાં એવું પૂછ્યું હતું કેટલા બાળકો વાંચી રહ્યા છે, હવે એવું પૂછ્યું છે કેટલા બાળકો લખી રહ્યા છે. તો જોઈએ આપણે કેટલા બાળકો લખી રહ્યા છે. તો અહીંયા આપણે જોયું એક બાળક છે જે લખી રહ્યો છે. બીજું કોઈ બાળક એક અહીંયા છે જે બ્લેકબોર્ડ પર લખે છે, એટલે અહીંયા આપશું નંબર ટુ. ટુ ચિલ્ડ્રન્સ, બરાબર. એક અહીંયા અને એક અહીંયા. તો આપણે લખીએ જવાબમાં ટુ ચિલ્ડ્રન. હવે જોઈએ આપણે એના પછીનો પાંચમો પ્રશ્ન. પ્રશ્ન એવો છે, હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ. કેટલા છોકરાઓ સૂઈ રહ્યા છે. હવે અહીંયા કેટલા છોકરાઓ સૂઈ રહ્યા છે એ આપણે કાઉન્ટ કરવાનું છે અને લખવાનું છે. તો આપણે જોઈએ આ પિક્ચરમાં કેટલા બાળકો સૂતા છે. હવે અહીંયા તો કોઈ બાળક સૂતું નથી, પરંતુ એક બાળક અહીંયા છે જે સૂતું છે. એક જ બાળક છે, બીજું કોઈ બાળક સૂતું હોય એવું નથી. તો આપણે અહીંયા લખીશું જવાબમાં વન ચાઇલ્ડ. અહીંયા આપણને ચિલ્ડ્રન પૂછેલું છે કે કેટલા બાળકો સૂતા છે. એક જ બાળક સૂતું છે, તો આપણે લખીશું વન ચાઇલ્ડ, એક બાળક. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ. હાઉ મેની મીન્સ કેટલા ચિલ્ડ્રન એટલે બાળકો, અને ક્રાઇંગ મીન્સ રડી રહ્યા છે. કેટલા બાળકો એવા છે જે રડી રહ્યા છે. તો જોઈએ ફરી પાછું આપણે પિક્ચર અને જોઈએ કે કેટલા બાળકો છે જે રડી રહ્યા છે. અહીંયા આ એક બાળક છે જે રડી રહ્યું છે. એ સિવાય આગળ જોઈએ તો અહીંયા એક આ બાળક છે જે પણ રડી રહ્યું છે. તો આપણે લખીશું ટુ. અહીંયા વન અને અહીંયા ટુ, જે બે બાળકો રડી રહ્યા છે. તો આપણે પ્રશ્નના જવાબમાં લખીશું ટુ ચિલ્ડ્રન. ટી ડબલ્યુ ઓ સી એચ આઈ એલ ડી આર ઈ એન ટુ ચિલ્ડ્રન, બે બાળકો છે જે રડી રહ્યા છે. એના પછીનો પ્રશ્ન જોઈશું. હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ. શાઉટિંગ એટલે કે બૂમો પાડવી, જોરથી રાળો પાડવી, ચીસો પાડવી, જોરથી બોલવું, જેને કહેવામાં આવે છે શાઉટિંગ. કેટલા બાળકો એવા છે જે મોટેથી બોલી રહ્યા છે અથવા તો બૂમો પાડી રહ્યા છે. તો આપણે કાઉન્ટ કરીએ. સૌથી પહેલાં આપણે ઇરેઝ કરી નાખીએ બધા ઝાઝા થઈ ગયા છે નંબર, જેથી આપણને આ અડચણરૂપ ના બને બધા. ક્લીન. હવે આપણે જોઈએ કે કેટલા બાળકો એવા છે જે શાઉટી જોરથી રાળો પાડે છે. વન ટુ, હવે છે આગળ ના કોઈ નથી. અહીંયા બે બાળકો એવા છે જે રાળો પાડી રહ્યા છે, બીજું કોઈ બાળક એવું નથી કે જે રાળો પાડે છે. તો આપણે પ્રશ્નના જવાબમાં લખીશું ટુ ચિલ્ડ્રન. ટી
W-O C-H-I-L-D-R-E-N टू चिल्ड्रन. एना पछीनो आठमो प्रश्न छे, हाउ मेनी चिल्ड्रन आर लाफिंग. केटला छोकराओ एवा छे जे हसी रह्या छे. तो घणा बधा छोकराओ तो आमां एवा छे जे हसी रह्या छे. जोईए आपणे केटला एवा छोकरा छे जे हसे छे. तो अहींयाथी आपणे शुरुआत करीए. वन टू थ्री अने एक अहींया फोर. चार छोकराओ छे जे हसी रह्या छे. हवे बीजू कोई नथी जे हसतुं होय एवुं. बराबर, केटला छे? चार. तो आपणे लखीशुं फोर चिल्ड्रन. F O F O U R C H I L D R E N. ચાર બાળકો છે જે હસી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ એક્ટિવિટી 5 પૂરી થઈ છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 6. ચિત્ર જોઈને ખાનામાં આપેલા શબ્દોની મદદથી વાક્યો પૂરા કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સૌથી પહેલાં જોઈએ શાર્વિલ. આ ભાઈનું નામ છે. અહીંયા છે ગોપી, આમનું નામ છે. પછી છે અહીંયા સિદ્ધ, અને પછી છે અહીંયા સારા. અહીંયા અમુક સ્પેલિંગ આપેલા છે. સૌથી પહેલાં બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે બહેન, સન એટલે પુત્ર, ડોટર એટલે પુત્રી દીકરી, હસબન્ડ એટલે પતિ, વાઇફ એટલે પત્ની, મધર મીન્સ માતા. હવે આપણે એક કોમન સમજ મેળવીએ. અહીંયા આ શર્વિલ અને ગોપી છે, એ બંને હસબન્ડ વાઇફ છે. નીચે બે બાળકો છે જેમાં જેનું નામ છે સિદ્ધ અને સારા. સિદ્ધ અને સારા તેમના બાળકો છે. શર્વિલ અને ગોપી તેમના માતા પિતા છે. સિદ્ધ અને સારા બંને ભાઈ બહેન છે. ગોપી તેમની માતા છે અને શર્વિલ તેમના પિતા છે. બરાબર, આપણે અહીંયા ઉપર પ્રમાણે આટલું જોયું. હવે આપણે નીચેની ખાલી જગ્યાઓ લખીશું. શર્વિલ ઇઝ ગોપીઝ. શર્વિલ છે અહીંયા, એ ગોપીના શું થશે? હસબન્ડ. તો આપણે લખીશું શર્વિલ ઇઝ ગોપીઝ હસબન્ડ. એચ યુ એસ બી એ એન ડી. ગોપી ઇઝ શર્વિલ્સ વાઇફ. શર્વિલ ગોપીના પતિ છે અને ગોપી શર્વિલની પત્ની છે. તો આપણે લખીશું વાઇફ મીન્સ ડબલ્યુ આઈ એફ ઈ. ઓકે, હવે આપણે જોઈએ એના પછીની બીજી ખાલી જગ્યા. સારા ઇઝ સિદ્ધ. સારા એ સિદ્ધની સિસ્ટર છે, બહેન છે. તો આપણે ખાલી જગ્યામાં લખીશું સિસ્ટર. એન્ડ સિદ્ધ ઇઝ સારાઝ. અને સિદ્ધ એ સારાનો ભાઈ છે. તો આપણે અહીંયા લખીશું બ્રધર. બી આર ઓ ટી એચ ઈ આર. સ્ટુડન્ટ્સ, તમને અહીંયા એવું થતું હશે કે હું નો ની નું ના આ જે શબ્દ છે સારાનો, યા તો સિદ્ધનો યા તો સિદ્ધની, એ કેવી રીતે લગાવું છું? અહીંયા જો એપોસ્ટ્રેફી એસ છે. એસની આગળ આવું જે ચિહ્ન છે એને એપોસ્ટ્રોફી એસ કહેવામાં આવે છે. આ દર્શાવે છે નો ની નું ના, જેની પાછળ તમે બોલી શકો નો અથવા તો ની એવા કોઈ પણ શબ્દ. તો આ એપોસ્ટ્રોફી એસ એનો ઉપયોગ કરવામાં આવે છે તેમના માટે. હવે ત્રીજી ખાલી જગ્યા છે જેમાં છે સિદ્ધ ઇઝ સર્વિલ્સ. સિદ્ધ એ સર્વિલનો શું થાય? સન એટલે કે પુત્ર. એસ ઓ એન. અહીંયા એસ યુ એન જેવો પણ એક સ્પેલિંગ છે. એસ યુ એન એટલે સૂર્ય, એસ ઓ એન એટલે પુત્ર. પછી છે એન્ડ સર્વિલ ઇઝ. અને સર્વિલ એ સિદ્ધના શું છે? ફાધર, એના પપ્પા. તો ફાધરનો સ્પેલિંગ છે એફ એ ટી એચ ઈ આર. બરાબર, હવે જોઈએ આપણે ઉપર
ખાલી જગ્યા ચાર જ છે. સારા ઇઝ ગોપીઝ, સારા એ ગોપીની શું છે? દીકરી. તો દીકરીનો સ્પેલિંગ શું થશે? ડોટર, ડી એ યુ જી એચ ટી ઈ આર. એન્ડ અને ગોપી ઇઝ સારાઝ, અને ગોપી એ સારાના મધર છે, માતા છે. તો અહીંયા આપણે લખશું એમ ઓ ટી એચ ઈ આર. ઓકે, અહીંયા પૂરી થઈ આપણી એક્ટિવિટી 6. હવે આપણે જોઈએ એના પછીની એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 7. અહીં આપેલો ફકરો વાંચો. ચલો પહેલાં તો આપણે આ ફકરો વાંચીએ. અહીં આપણને એવી સૂચના આપવામાં આવી છે, ધીસ ઇઝ મોહન. અહીંયા શું છે? ધીસ એટલે આ, ઇઝ એટલે છે, મોહન એ નામ છે. અહીંયા એમ કીધું છે કે આ મોહન છે કોણ? તો અહીંયા જે ચિત્રમાં આપેલા છે એ ભાઈ, એ કોણ છે? તો કે મોહન. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હી એટલે તે, ઇઝ એટલે છે, માય એટલે મારા, બેસ્ટ એટલે સૌથી ખાસ, ફ્રેન્ડ એટલે મિત્ર. તે મારા ખાસ મિત્ર છે. હી ઇઝ અ સ્ટુડન્ટ. હી એટલે તે, ઇઝ મીન્સ છે, સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી. તે એક વિદ્યાર્થી છે. હી ઇઝ 9 યર્સ ઓલ્ડ. હી એટલે છે, હી એટલે તે, ઇઝ મીન્સ છે, 9 મીન્સ 9, યર્સ એટલે વર્ષો, ઓલ્ડ એટલે કે વર્ષના, આગળ નથી કીધું, એમ કીધું કે આટલા વર્ષના થયા, તે 9 વર્ષના થયા. હી લાઇક્સ પ્લેઇંગ ક્રિકેટ. તે લાઇક્સ એટલે ગમવું, પ્લેઇંગ એટલે કે રમી રહ્યા છે અથવા તો રમે છે. શું? ક્રિકેટ. તેને ક્રિકેટ રમવું ખૂબ જ ગમે છે. લાઇક્સ એટલે ગમવું. હવે અહીંયા આપણે આ ફકરો વાંચ્યો સૂચના મુજબ. નીચે બીજી સૂચના જોઈએ. અહીં તમારા મિત્રનો ફોટો લગાવો, ચિત્ર બનાવો, ચોટાડો અને આપેલી ખાલી જગ્યામાં તેના વિશે વાક્યો લખો. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે કોઈ ફોટો નથી લગાવતા, પરંતુ એક નામ લખી નાખું છું હું, અનુજ. ઓકે, અહીંયા આપણે માની લઈએ કે આ અનુજનું ચિત્ર છે, યા તો અનુજનો ફોટો છે. તમે પણ તમારી રીતે તમારા કોઈ પણ ફ્રેન્ડનો ફોટો અહીંયા લગાવી શકો છો અને તેના વિશે લખી શકો છો. તો આપણે અહીંયા જે રીતે પાઠ્યપુસ્તકમાં વાક્યો આપ્યા છે એ જ રીતે લખીશું. સૌથી પહેલાં લખીશું, ધીસ ઇઝ અનુજ, એટલે કે આ અનુજ છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તે મારો ખાસ મિત્ર છે. અહીંયા તમને 5 જ વાક્યો લખવાની જગ્યા આપી છે, સોરી 4 વાક્યો જ લખવાની જગ્યા આપી છે. એટલે આપણે એક વાક્ય નહીં લખીએ, હી એઝ અ સ્ટુડન્ટ નહીં લખીએ, આપણે લખીએ હી ઇઝ 9 યર્સ ઓલ્ડ. તે 9 વર્ષના થયા. હી ઇઝ 9 યર્સ ઓલ્ડ. હી લાઇક્સ પ્લેઇંગ ક્રિકેટ. તેને સૌથી વધારે જે રમત ગમતી હોય એ રમત વિશે લખી શકો તમે. આપણે અહીંયા લખીએ છીએ, હી લાઇક્સ પ્લેઇંગ બાસ્કેટબોલ. તમે પણ તમારા મિત્રને જે રમત વધારે ગમતી હોય એના વિશે લખી શકો છો. એને એ રમવું વધારે ગમતું હોય
તો તમે એના વિશે લખી શકો છો કે તેને બાસ્કેટબોલ રમવું ખૂબ જ ગમે છે. હવે આપણે જોઈ અહીંયા એક્ટિવિટી 7. આ એક્ટિવિટીઝના આધારે આપણે તેના વાક્યો પણ લખ્યા. હવે આપણે જોઈએ એના પછીની એક્ટિવિટી, એક્ટિવિટી 8. જુઓ, વાંચો અને જોડો. હવે અહીંયા તમારે જે વાક્ય છે અને જે કરે છે, જે ક્રિયા દર્શાવી છે, એની સાથે કનેક્ટ કરવાનું છે. સૌથી પહેલાં આપણે જોઈએ હી ઇઝ ચિમનભાઈ, હી ઇઝ ડ્રાઈવર. ચિમનભાઈ છે અને તે ડ્રાઈવર છે, તો તેને આપણે અહીંયા જોડી દઈએ. ઓકે, હવે છે ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. ચુન્ની અને મુન્ની અહીંયા છે, તે મિત્રો છે. તો ચુન્ની અને મુન્નીને આપણે જોડી દઈએ. બરાબર. હવે અહીંયા આ ભાઈ છે, નીચે એવું લખેલું છે ગોઈંગ ટુ હોસ્પિટલ. તે હોસ્પિટલ જાય છે. અહીંયા પેલું એવું બોક્સ પણ છે જે હોસ્પિટલે જતા હોય ત્યારે લઈ જાય છે સાથે. એ રીડિંગ અ બુક, બુક વાંચી રહ્યા છે. અહીંયા છે ડ્રાઇવિંગ ધ બસ, તે બસ ચલાવી રહ્યા છે. નીચે છે ધેટ ઇઝ મિસ્ટર ચંદુભાઈ, હી ઇઝ પોલીસમેન. હવે તે ક્યાં છે? અહીંયા. તો આપણે કનેક્ટ કરીએ, એમને જોડી દઈએ. ચલો, ચંદુભાઈ પોલીસમેન છે. પછી છે ધેટ ઇઝ સલીમભાઈ, હી ઇઝ ડૉક્ટર. ડૉક્ટર કોણ છે? અહીંયા જે હોસ્પિટલ જઈ રહ્યા છે, તો આપણે એને તેની સાથે જોડી દઈએ. આ છે સલીમભાઈ. હવે કોણ રહ્યું? શી ઇઝ શારદા પટેલ, શી ઇઝ ટીચર. ટીચર ક્યાં છે? અહીંયા. તો આપણે તેને ટીચર સાથે જોડી દઈએ. ઓકે, તો હવે આપણે અહીંયા બધાની જોડી દીધી છે. હવે આપણે એના પછી શું છે એ જોઈએ. હવે આ મુજબ લખો. હી ઇઝ ચિમનભાઈ, હી ઇઝ ડ્રાઈવર, હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ. હવે તમે જ્યાં જોડી છે, જેની સાથે જોડી છે, ત્યાં નીચે એક વાક્ય લખેલું છે, તે તમારે નીચે લખવાનું છે. અહીંયા સૌથી પહેલાં લખ્યું છે ચિમનભાઈ, ચિમનભાઈ વિશે લખ્યું છે, તો તે તમારે લખવાનું છે. અને નીચે એ જે કરતા હોય, ચિમનભાઈ અહીંયા ક્યાં છે? અહીંયા. ધેટ ઇઝ અ મિસ્ટર ના ચંદુભાઈ. ચિમનભાઈ એ શું છે? ડ્રાઈવર. તો તમારે લખવાનું હી ઇઝ અ ચિમનભાઈ, હી ઇઝ અ ડ્રાઈવર. અને તે શું ચલાવે છે? બસ. તો અહીંયા તમારે જે શબ્દ લખેલો છે ડ્રાઈવિંગ ધ બસ, તે તમારે નીચે લખવાનું છે. તમને એક્ઝામ્પલમાં પણ એ રીતે આપેલું છે. તો ફરીને આપણે એ લખીએ. વાક્ય બીજું હું લખતી જાઉં છું, તમે પણ જો સાથે લખવું હોય તો લખતા જજો. હી ઇઝ ચિમનભાઈ હી ઇઝ અ ડ્રાઈવર તે ડ્રાઈવર છે. હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ, હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ એટલે કે તે બસ ચલાવી રહ્યા છે. ડ્રાઈવિંગ ધ બસ એટલે કે તે બસ ચલાવી રહ્યા છે. હવે એના પછીનું વાક્ય આપણે લઈએ, લખીએ ધેટ ઇઝ સલીમભાઈ. અહીંયા જે લખેલું છે એ જ આપણે લખીએ છીએ, એ સિવાયનું આપણે કંઈ લખતા નથી. ધેટ ઇઝ સલીમભાઈ. વિદ્યાર્થી મિત્રો, જો તમારે બુકમાં લખવું હોય તો હું તમને બુકમાં લખતી જાઉં અને તમે બુકમાં લખતા જાઓ, તો હું તમને બુકમાં જ આ એક્ટિવિટી દેખાડું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ આખી એક્ટિવિટી બુકમાં પૂરીને જોઈ. તમારે એ જ રીતે સરસ મજાના અક્ષરોએ આ આખી એક્ટિવિટી બુકમાં લખવાની છે. હવે સ્ટુડન્ટ્સ, જેમાં બીજું વાક્ય આપણે લખ્યું એ હું ફરીને લખું છું. હી ઇઝ ચિમનભાઈ,
He is a driver. He is driving the bus. હવે જોઈએ એના પછીનું વાક્ય. અહીંયા આપણે હવે એના પછી છે ગોઈંગ ટુ હોસ્પિટલ. અહીંયા તો આપણે લખીએ ધેટ ઇઝ અ સલીમભાઈ, હી ઇઝ અ ડૉક્ટર ગોઈંગ ટુ હોસ્પિટલ. તે જે કાર્ય કરતા હોય એ આપણે લખીએ હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ. તો પહેલાં લખીએ આપણે ધેટ ઇઝ સલીમભાઈ He is a doctor હવે એ શું કરે છે તો અહીંયા છે ગોઈંગ ટુ હોસ્પિટલ તો આપણે લખશું હી ઇઝ અહીંયા જ લખી નાખીએ હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ. તમે આખો સ્પેલિંગ લખી નાખજો એચ ઓ એસ પી આઈ ટી એ એલ. હવે અહીંયા ચોથું વાક્ય છે આપણે એના પછીનું જે ચિત્ર છે એને અનુરૂપ લઈએ. પછી છે છે ચુન્ની એન મુન્ની. તો આપણે પહેલાં ચુન્ની એન મુન્નીનું લખી નાખીએ ચુન્ની એન મુન્ની આર ફ્રેન્ડ્સ. ચોથું વાક્ય ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. હવે આપણે નીચે જોઈએ એની નીચે શું લખેલું છે. ચુન્ની એન્ડ મુન્નીની નીચે ફ્લાઇંગ કાઇટ્સ. તેઓ પતંગ ઉડાવી રહ્યા છે. તો આપણે લખશું ધે ફ્લાઇંગ કાઇટ્સ. તેઓ પતંગો ઉડાવી રહ્યા છે. એના પછી ચિત્ર છે ટીચરનું. આપણે લખીએ અહીંયા ટીચર છે શી ઇઝ અ શારદા પટેલ, શી ઇઝ અ ટીચર. તો આપણે લખીએ શી ઇઝ શારદા પટેલ, શી ઇઝ અ ટીચર અને તે શું કરી રહ્યા છે તો રીડિંગ અ બુક. શી ઇઝ રીડિંગ અ બુક. હવે છઠ્ઠું વાક્ય છેલ્લું છે પોલીસમેનનું. ધેટ ઇઝ મિસ્ટર ચંદુભાઈ, ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી. પછી લખ્યું છે હી ઇઝ પોલીસમેન. હું અહીંયા લખી નાખું છું હી ઇઝ પોલીસમેન અને એના નીચે છે રનિંગ આફ્ટર અ થીફ. હી ઇઝ આપણે અહીંયા લખું છું હું નીચે હી ઇઝ રનિંગ આફ્ટર થીફ. તે ચોરની પાછળ દોડી રહ્યા છે. સ્ટુડન્ટ્સ આ એક્ટિવિટી આપણે બુકમાં પૂરેલી જોઈ. તમારે એ રીતે સરસ મજાના અક્ષરો એ બુકમાં પૂરવાની છે. હવે જોઈએ આપણે એના પછી. અહીંયા તમને સ્પેલિંગ્સ આપેલા છે શાકભાજીના. તો અહીંયા આપણે એ સ્પેલિંગ એક વખત જોઈ જઈએ. અહીંયા આ સ્પેલિંગ તમને તમારી જ ટેક્સ્ટ બુકમાં
પેજ નંબર 72 પર આપેલા છે. તમે એમાંથી જોઈને સરસ મજાની રીતે લખી શકો છો. સૌથી પહેલાં આપણે જોઈએ ગાર્ડ. અહીંયા છે આ ચિત્ર, તો એ છે ગાર્ડ એટલે કે દૂધી, ગલકું યા તો તુર્યું. એના પછી છે કેબીજ, કેબીજ એટલે કોબીજ. પછી છે કોલીફ્લાવર, કોલીફ્લાવર એટલે ફૂલેવર યા તો ફુલાવર. બીટર ગાર્ડ, બીટર ગાર્ડ એટલે કે કારેલું. પછી છે ખાલી ગાર્ડ, જી ઓ યુ આર ડી એટલે પણ દૂધી, ગલકું યા તુર્યું થઈ શકે. અહીંયા છે પછી ગાર્લિક એટલે કે લસણ. પછી છે પોટેટો એટલે બટેટું. બ્રિંજલ મીન્સ રીંગણું. ઓનિયન મીન્સ ડુંગળી. જિંજર મીન્સ આદુ. કેરટ મીન્સ ગાજર. રેડિશ મીન્સ મૂળો. અહીંયા છે ચીલી મીન્સ મરચું. કોરિએન્ડર લીવ્સ એટલે કે કોથમરીના પત્તા યા તો કોથમરીના પાંદડા. પછી અહીંયા છે ટોમેટો એટલે ટમેટું. સ્પિનેચ એટલે એક ભાજીનો પ્રકાર છે જેને પાલક કહેવામાં આવે છે. સ્વીટ પોટેટો, સ્વીટ પોટેટો મીન્સ આપણે શક્કરિયું એવું કહી શકાય, લાલ કલરનું શક્કરિયું. ગ્રીન બીન્સ એટલે કે લીલા કલરની ચોળી યા તો ફણસી. પછી છે નીચે ગ્રીન પીઝ એટલે કે વટાણા. ડ્રમ સ્ટીક એટલે આપણે જેને કહીએ છીએ સરગવાની સિંગ, સરગવો. પછી છે લેડીઝ ફિંગર એટલે કે ભીંડો. એના ઉપર છે ફેન્યુ ગ્રીક મીન્સ કે મેથી. અને પછી છે નીચે ક્યુક્યુમ્બર એટલે કે કાકડી. સ્ટુડન્ટ્સ, અહીંયા મેં તમને હોમવર્કમાં આ સ્પેલિંગ્સ આપેલા છે જે તમારે ફોર લાઇન બુકમાં એક વખત લખીને પાકા કરવાના છે. આગળ મેં તમને જે 5, 6, 7 અને 8 એક્ટિવિટીઝ સમજાવી લખાવી એ એક્ટિવિટીઝ પણ તમારે ટેક્સ્ટ બુકમાં લખીને કમ્પ્લીટ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ટેક્સ્ટ બુકની એક્ટિવિટીઝ અને આ હોમવર્ક બંને સરસ મજાના રીતે સારા અક્ષરોએ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.